એની જરૂર પડે છે? કોઈ કહેશો મને? રાઈટ, સહી, પાક્કી બ્રિક્સ. તો ફ્રેન્ડ્સ, પાક્કી બ્રિક્સ કઈ રીતે બને છે તમને ખબર છે? નથી ખબર ને? તો ચાલો આપણે પિક્ચર દ્વારા સમજીએ. ફ્રેન્ડ્સ, લુક એટ ધ પિક્ચર્સ. બ્રિક્સ બનાવવા માટે લેન્ડ એટલે કે જમીનમાંથી ખોદકામ દ્વારા સોઇલ એટલે કે માટી મેળવી તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી જાળીને પ્યોર સોઇલ મેળવવામાં આવે છે. એ પ્યોર સોઇલમાં વોટરને એડ કરીને બરાબર મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ એ સોઇલને રેક્ટેંગલ શેપના બીબામાં નાખી તેને એક સરખા એટલે કે ઇક્વલ શેપ આપવામાં આવે છે. કાચી બ્રિક્સને કિલ્ન એટલે કે ભઠ્ઠીમાં શેકતા પહેલાં સનની ગરમીમાં રાખી અમુક ડેઝ સુધી સૂકવવામાં આવે છે. ત્યાર પછી કાચી બ્રિક્સ રેડી થાય છે. ત્યારબાદ આ કાચી બ્રિક્સને કિલ્નમાં રાખી 1000 ડિગ્રી જેટલા તાપમાનમાં રાખી બ્રિક્સને તપવવામાં આવે છે. આ રીતે પાકી બ્રિક્સ બનાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તમે અંદાજ લગાવી શકો છો આ કિલ્નમાં એક સાથે કેટલી બ્રિક્સ શેકી શકાય છે? કોઈને ખબર છે? કોઈ કહેશો? રાઈટ, તમારો અંદાજ સાચો છે. આ કિલ્નમાં એક સાથે 20,000 થી 30,000 બ્રિક્સ શેકી શકાય છે. ફ્રેન્ડ્સ, ઇન્ડિયામાં બ્રિક્સની ઘણી બધી કિલ્ન્સ આવેલી છે. થાઉઝન્ડ ઓફ ધેમ, હજારોની સંખ્યા, મોર ધેન 100,000, 100,000 કરતા પણ વધારે. ફ્રેન્ડ્સ, 100,000, 100,000 એટલે કે 1,00,000. ફ્રેન્ડ્સ, આ ડિજિટ ઘણો મોટો છે. તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો? ઓકે, ફાઇન, તો લખો. લખાઈ ગયો હશે ને? તો ફ્રેન્ડ્સ, હવે આ ડિજિટ તમે તમારા ફ્રેન્ડ્સ પાસે ચેક કરાવો. ચલો હું તમને બોર્ડ પર સમજાવું. 100,000 એટલે કે જુઓ, 100 and 1,000 are 3 0. 100,000 એટલે કે 1,00,000. ફ્રેન્ડ્સ, 1,00,000 માં કેટલા ઝીરો આવે? 1, 2, 3, 4 and 5. તો 1,00,000 માં ટોટલ 5 ઝીરો. ફ્રેન્ડ્સ, 100,000 એટલે કે 1,00,000, બરાબર છે? તો હવે આપણે પ્લેસ જોઈએ. જો પ્લેસ પાછળથી જોઈશું અને શું કહેવાશે? યુનિટ, ટેન્સ, 100,000, 10,000 and 1,00,000. ફ્રેન્ડ્સ, આ બધા પોતપોતાની પ્લેસ દર્શાવે છે. ફરી એક વખત જોઈએ, શું કહેવાશે? યુનિટ, ટેન્સ, 100,000, 10,000 and 1,00,000. ફ્રેન્ડ્સ, લેખના પ્લેસમાં કેટલા છે? 1, એટલે શું કહેવાશે? 1,00,000. જુઓ ફ્રેન્ડ્સ, 1,00,000માં કેટલા ઝીરો આવશે? 5 ઝીરો. સમજ પડી ગઈ ફ્રેન્ડ્સ કે 1,00,000 એટલે કે 100,000. ફ્રેન્ડ્સ, તમે આ પિક્ચર જોયું છે? આ પિક્ચર શેનું છે? રાઈટ, ચીમનીનું. ચીમની એટલે કે ધુમાડિયું. ફ્રેન્ડ્સ, ગેસ કરો આ ચીમનીની હાઈટ કેટલી હશે? એબાઉટ 5 મીટર્સ, એબાઉટ 15 મીટર્સ, એબાઉટ 50 મીટર્સ. ફ્રેન્ડ્સ, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તો 5 મીટર્સ બરાબર કેટલા? તો 500 સેન્ટીમીટર. 15 મીટર્સ બરાબર
1500 सेंटीमीटर एंड 50 मीटर्स बराबर 5000 सेंटीमीटर्स। तो हवे कौन कहसे आ चिमनी नी हाइट केटली छे? राइट, आ चिमनी नी हाइट लगभग 15 मीटर्स छे। ब्रिक रेडी करवानी आ प्रथा लगभग 6000 યર પહેલાની છે। આજે પણ આ પદ્ધતિથી જ બ્રિક બનાવાય છે। તો ફ્રેન્ડ્સ, બ્રિક કેવી રીતે બને છે એ આપણે પિક્ચર દ્વારા જોયું। ફ્રેન્ડ્સ, આ પિક્ચર જુઓ અને વિચારો કે આ ટ્રકમાં કેટલી ઈંટો હશે। તમારે પણ ગેસ કરવાનું છે, ટ્રકના ડ્રાઈવરને પૂછવાનું છે। ફ્રેન્ડ્સ, હું ગેસ કરું તો આ ટ્રકમાં આશરે ફર્સ્ટ ટ્રકમાં 7000 બ્રિક્સ હશે એન્ડ સેકન્ડ ટ્રકમાં 5000 બ્રિક્સ હશે। મિત્રો, અહીં બ્રિક્સને લાવવા લઈ જવા માટે બીજા ઘણા એવા વ્હીકલ્સનો ઉપયોગ થાય છે, જેવા કે ટેમ્પો, ટ્રેક્ટર વગેરે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરી પાછા મળીશું।